ડીસાની 12 વર્ષીય મુસ્કાનનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. ડીસામાં પણ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આ માસૂમને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ માસૂમ મુસ્કાનને ન્યાય મળી રહે તે માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીએ પણ ગુજરાત સરકારના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ દીકરીને ઝડપી ન્યાય મળી રહે તે માટેની માંગ કરી છે. સાથે સાથે મંગલલાલ માળીએ આ ઘટનામાં સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ પણ કરવામાં આવી છે. 16 તારીખે રાત્રે ડીસાની એક મુકબધિર 12 વર્ષની બાળા સાથે કોઈક નરાધમે, જેનું નામ નીતિન કિશોર માળી હતું, એણે ખૂબ પાશવી કૃત્ય કરી, એના પર અપહરણ કરી, બળાત્કાર કરી અને એનું ગળું કાપી નાખ્યું. આ ઘટનાએ ગુજરાતની અસ્મિતાને, ગુજરાતની જનતાને ભારોભાર દુઃખ આપ્યું છે, આપણી અસ્મિતાને શરમસાર કરી છે. ત્યારે આજે હું અને આપણા કાંકરેજના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલાએ મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રદીપસિંહજી જાડેજા આપણા ગૃહમંત્રીશ્રીને બેને રજૂઆત કરી અને આ કેસમાં ન્યાયિક તપાસ કરવા માટે, આ કેસમાં નરાધમ સાથે બીજા કોઈ મદદગાર હોય એમને પકડવા માટે, એ આ નરાધમને બચાવવા માટે કોઈ પ્રયત્ન કરતા હોય એમના સામે પણ કાયદાકીય એક્શન લેવા માટે, અને આ દીકરીને તાત્કાલિક ન્યાય મળે એવી બનાસકાંઠાવાસીઓની, બનાસવાસીઓની ને ગુજરાતની જનતાની જે માંગ છે એ વાત અમે માનનીય ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરી છે, અને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહજીએ પણ તાત્કાલિક અસરથી આ દીકરીને ન્યાય મળે તેવા સંપૂર્ણ પ્રયાસ સરકાર વતી કરશે તેવી ખાતરી પણ આપી છે.